દાતાઓએ દાનમાં આપેલા સેનેટાઇઝ બૂથ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. વહીવટીતંત્ર આ બૂથની જાળવણીમાં બેદરકાર સાબિત થયું છે. જાણે સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને અરજદારોને જાણે સંક્રમણ ન થવાનું હોય તેવું વહીવટીતંત્રનું માનવું છે. જિલ્લાનો જ્યાં વહીવટ થાય છે તેવા બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં કોરોનાની મહામારીને લઈને દાતાઓએ આ સરકારી કચેરીઓમાં સેનેટાઇઝ બૂથો મૂક્યા હતા, જેથી ફિલ્ડમાં કામ કરતા અને કચેરીમાં આવતા અધિકારીઓ અને અરજદારો સેનેટાઇઝ બૂથમાંથી પસાર થાય અને મહદઅંશે તેમને રક્ષણ મળી શકે તેવા દાતાઓનો હેતુ હતો. પરંતુ વહીવટીતંત્ર આ સેનેટાઇઝ બૂથની જાળવણીમાં બેદરકાર સાબિત થયું છે. બહારથી આવતા અરજદારો પણ આ બૂથ બંધ હાલતમાં જોઈ અને અચરજમાં મુકાયા છે. સેનેટાઇઝ બૂથ જેવી મહત્વની બાબતમાં બેદરકારી હોય તો કોરોનાની લડાઈમાં વહીવટીતંત્ર કેટલું સબળ હશે તેવું પણ અરજદારોમાં અચરજ છે. કોરોનાની મહામારીની લડાઈને લઈને દાતાઓએ બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં સેનેટાઇઝ બૂથ દાનમાં આપ્યા હતા. જિલ્લાની કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, પાલનપુરના નગરપાલિકા, પાલનપુર સિવિલ હોસ્પિટલ સહિતની કચેરીઓમાં આ બૂથ દાનમાં આપ્યા હતા. પરંતુ વહીવટીતંત્ર બૂથની જાળવણીમાં બેદરકાર સાબિત થયું છે. જો કે અત્યારે તમામ બૂથ છે એ તૂટી ગયેલી હાલતમાં છે, ત્યારે કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને આજે બૂથ હતા તે સેનેટાઇઝ થવા માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ જિલ્લાનું વહીવટીતંત્ર સેનેટાઇઝ બૂથની જાળવણીમાં પાંગળું સાબિત થયું છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.